સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં ડુમસ રોડ ખાતે કાર્યકર્તા આભાર સંમેલનનું આયોજન કરાયું. કાર્યકર્તા આભાર સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરતમાં પ્રથમ કાર્યકર્તા આભાર સંમેલન યોજાયું. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે હાજર રહ્યા. પ્રદેશના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને પૂર્વ સાંસદો પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો. ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો અને પદાધિકારીને વંદન કર્યા. ગુજરાત ભાજપ દર વખતે કોઈ ને કોઈ રેકોર્ડ કરે છે તેવું તેમણે કહ્યું. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે મોદી લહેરમાં જીત્યા છે. જીતનો જશ પીએમ મોદી અને અમિતભાઈને જાય છે. જીતનો ત્રીજો શ્રેય કાર્યકર્તાઓ અને મતદાતાઓનો છે તેવું સી આર પાટીલે કહ્યું હતું. મિત્રો, સર્વ જશ જો કોઈને જતો હોય તો પહેલો જશ જાય છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને. ગુજરાતના મુખ્યમંત્રી થવાના સમયકાળ દરમિયાન અને સંગઠનના કાર્યકાળ દરમિયાન પણ એમણે જે રીતે ગુજરાતના કાર્યકર્તાઓનું સિંચન કરીને એને ઉછેર્યા, એની માવજત કરી અને મતદારોને પણ જે વિશ્વાસ એમણે જીત્યો એના એ ભાથા ઉપર એ આપણે દરેક ઇલેક્શન ભવ્ય જીત મેળવતા આવ્યા છે. બીજો જશ જાય છે એ આદરણીય આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને, કે જેમણે આખું જીવન સંગઠનમાં કામ કરીને આખું ગુજરાત ખૂંધ્યું છે. એક એક ગામમાં એક એક સીટ ઉપર કોણ ઉમેદવાર જીતે, કોણ જીતાડી શકે, કોણ નુકસાન કરી શકે અને તમામ માહિતી એમના મોઢે હોય છે. એમનું માર્ગદર્શન અને એમના નેતૃત્વમાં એના કારણે આપણે જીત મેળવી શક્યા. પહેલી વાર આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર બિનહરીફ થયો, એ સુરતના સીટ ઉપર શ્રી મુકેશભાઈ દલાલ થયા. અને એનો જશ એ તમને બધાને આપું છું કે કોંગ્રેસે આપેલા ઉમેદવારને પાકો વિશ્વાસ હતો કે હારવાનો છે અને એટલા માટે એને લડવાનું પસંદ નહીં કર્યું. એના કારણે આ બિનહરીફ સીટ થઈ શકી. આ તાકાતનો પરચો એ કોઈ આપ્યો તો આપ સૌ કાર્યકર્તાઓએ, એ કોંગ્રેસના જે હાંજા ગગડાવી દીધા એના કારણે એ સીટ પણ આપણે એ બિનહરીફ કરીને એક નવો રેકોર્ડ સુરતમાં, એક નવો રેકોર્ડ આપણે ગુજરાતમાં અને એક નવો રેકોર્ડ આપણે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આપણે લખી શક્યા છીએ. મોદી સાહેબે હેટ્રિક કરી, ત્રીજી વાર એ પ્રધાનમંત્રી બન્યા અને એમણે આપણા દક્ષિણ ગુજરાતની અંદર જે પ્રતિનિધિત્વ આપ્યું એમાં મને જળશક્તિના મંત્રી તરીકેની જવાબદારી આપી છે. આ જવાબદારી બધાના તમારા માથા ઉપર છે, આ જવાબદારી તમારા બધાના ખભા ઉપર છે, આ જવાબદારી આપણા બધાની સંયુક્ત છે. હું ક્યારે એકલો કશું કરી શકીશ નહીં, કરી શક્યો નથી અને હવે પણ જે કરીશું એ આપણે સાથે મળીને કરીશું. નાનામાં નાનો કાર્યકર્તા એ આમાં સાથે જોડાય અને મોદી સાહેબનું જે સપનું છે એ પૂર્ણ કરવા માટે આપણે બધા સંયુક્ત પ્રયાસ કરીએ એ મારી આપ સૌને હાથ જોડીને વિનંતી પણ છે. તો કાર્યકર્તા આભાર સંમેલનમાં હર્ષ સંઘવીએ પણ વિરોધીઓ પર પ્રહાર કર્યા. તેમણે ઇન્ડિયા ગઠબંધન પર વાગબાણ ચલાવ્યા. દેશને તોડવા વિદેશી શક્તિ સાથે લોકો મળી ગયા છે, જે પરિવારના નથી થયા તેમની ટોળકી બની છે. વિરોધી ટોળકીએ દેશના વિકાસને અટકાવ્યો. મતદાતા અને મોદીજીએ દેશ વિરોધીઓને ઘરે બેસાડ્યા. આ દેશને તોડવા માટે, આ દેશ નો વિકાસ ના થાય તે માટે અનેક વિદેશી શક્તિઓની તાકાતથી જે લોકોની બોલી બોલતા હોય છે, જે મામા ભત્રીજા, જે પોતાના બાપાના ના થયા હોય, જે પોતાના પરિવારના ના થયા હોય, એવા સૌ નેતાઓની એક ટોલકી બને અને એ ટોલકીએ આ દેશના વિકાસને રોકવાના અનેક પ્રયત્નો અનેક દિશાઓથી કર્યા.
જૂઠાનું બોલવાનું ક્યાંય બાકી ના રાખ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, આ દેશના કરોડો લોકો અને મોદીજીની જોડીએ આ દેશ વિરોધી ટોલકીને ઘર ભેગી કરી લીધી, તે માટે તમને અભિનંદન આપવા જ પડે ભાઈઓ.